જય માતાજી આપ સૌને ખબર હશે કે આપણું રાજપૂત સમાજ માં પદ્માવતી ના સન્માન માં લડી રહ્યો છે ત્યારે રાજસ્થાન ના મંત્રી શ્રી ગુલાબચંદ કટારિયા બોલ્યા થિયેટર ની બાર પોલીસ બંદી કરો પોલીસ પોતાનું કામ કરશે આપણે આપણે સહેમત છીએ એમની વાતથી બરાબર છે પોલીસ બંધી કરી દો અને હવે આ બે હજાર અઢારની ચૂંટણીમાં ભાજપ સરકારને કહેજો કે વોટ માંગવા પણ પોલીસ અને ભણસાલી પાસે જ જાય ભણસાલીની થોડા સમય પહેલાં જ એક ફિલ્મ આવી હતી બાજીરાવ મસ્તાની એમાં બાજીરાવે કેટલી લડાઈઓ લડી એક વીર પુરુષ હતા એ નો બતાવ્યું પણ બાજીરાવ એક આશિક હતા એવું બતાવવામાં આવ્યું હતું મારી તમામ જનતાને વિનંતી છે કે તમે વોટ ગમે એને આપો પણ ભાજપ સરકારને તો નહીં એટલે નહીં જ તે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ તો ભાજપ સરકારનો નામો નિશાન નહીં રહે મારે તમામને એક પ્રશ્ન કરવો છે આજે જે માં પદ્માવતી જોડે કરવામાં આવ્યું છે એવું કદાચ તમારી માં જોડે કરવામાં આવે તો તમે શું કરો માનું નામ સાંભળીને જ તમારું ખૂન ખોલવા લાગે છે ને વિચાર કરો માં પદ્માવતી માં સતી હતા જેને સોળ હજાર સ્ત્રીઓ જોડે જોહર કરેલું હતું માં પદ્માવતી ઈચ્છત તો ઝેર ખાઈ ખાઈને કે ઘરે ફાંસો લઈને પણ મરી શકતા હતા પણ એ માં સતી હતા પદ્માવતી એ એમને જોહર કર્યું હતું અને મા પદ્માવતી એમની ઉપર ફિલ્મ કોણ ઉતારે છે એ સંજય લીલા ભણસારી જેને પોતાના બાપના નામની ખબર નથી પોતે કેટલા બાપની ઓલા છે ભણસારી ખુદને ખબર નથી એ અમારો ઇતિહાસ બનાવે છે ભણસાલીને કહી તું પહેલાં તારા બાપનું નામ પેલા અમને કે પછી તું અમારી મા ઉપર ફિલ્મ બનાવજે તું કી જાણે ભલસાળી જોહર કા તાપ તુંવી પાપ જો બતા શકે ના બાપ વિથઆઉટ ઘૂંઘટ ક્યારે ઘૂમર થાય ખરું મા પદ્માવતીની સભામાં ક્યારે ના નાચ્યા હતા એમના પોષકમાં ના ક્યારે કમર દેખાતી હતી આ બીકીની શૂટ કર્યાવાળી દીપિકા અમારા મા પદ્માવતીના પગની ધૂળ બરાબર પણ નથી ક્યાં મા પદ્માવતીને ક્યાંય દીપિકા અને રણવીર સિંહ એને તો કહી તું તારા નામની પાછળ સિંહ લગાવવાનું છોડી દે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ તો આખા ભારતમાં આંદોલન શરૂ થઈ જાય છે આ વખતે વાત ગુજરાતની કે રાજસ્થાનની નથી પૂરા ભારતની છે ચોધા અકબર રામલીલા બાજીરાવ મસ્તાની દરેક વખતે અમારી લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી પણ ભણસાલી આ વખતે તો નહીં જ ભણસાલી તે વીમો કરાવ્યો છે ને હવે તું ફિલ્મનો નહીં પણ તું તારો વીમો કરાવ તને રાજપૂત ઉપર આટલો જ ફિલ્મ ઉતારવાનો શોખ હોય તો તું પૃથ્વીરાજ ચૌહાણ પર ઉતાર મહારાણા પ્રતાપસિંહજી પર ઉતાર તો દર વખતે રાજપૂતોનું નીચું જ બતાવવું છે ને આ વખતે રાજપૂત જ નહીં પણ તમામ તમામ સમાજ એક થઈ ગઈ છે આ વખતે આ પિક્ચર ગમે એમ થાય આ ફિલ્મ રિલીઝ થશે જ નહીં અને આ આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ તો સર્વનાશ થશે ઇતિહાસને ખોટો બતાવે છે એ અમને માન્ય નથી માં પદ્માવતી જેને સોળ હજાર સ્ત્રીઓ જોડે જોહર કર્યું હતું તું એને અલાઉદ્દીન ખિલજીની પ્રેમિકા બતાવશ તારીમાં કેટલાકની પ્રેમિકા હતી એ બોલ એટલે જ તને તારા બાપના નામની ખબર નથી રાજા ઘણી સારી હતી આ લોકતંત્રથી જેમાં યુદ્ધ કરવા સ્વયં રાજા પોતે જતા હતા આપણે રાજકારણની વાત કરી તો ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારજીએ એમને રજવાડા દાનમાં દીધેલા છે હવે એ કેવું કે જેને દાન માંગ્યું હતું વલ્લભભાઈ પટેલ હું વલ્લભભાઈ પટેલના વિરુદ્ધમાં નથી બોલતી પણ જેમને દાન માંગ્યું હતું એ દાન લીધાવાળા અમર થઈ ગયા અને જે દાન કર્યાવાળો એમનો તો ક્યાંય નામો નિશાન નથી વારે સરકાર વાહ બસ ભણસાલી હવે નહીં હવે તમામ રાજપૂતાણી મેદાનમાં ઉતરી ગઈ છે જગદંબામાં ભવાનીનો અવતાર કહ્યું છે ભણસાલી હજુ પણ સમય છે સમજી જા ક્યાં માં પદ્માવતી ને ક્યાં એ દીપિકા તારી ઓકાત અમારા પગની ધૂળ છે ભણસારી અમે રાજપૂત છીએ એના ભૂલ ભણસારી ભણસાલી ક્યારેક આગમાં હાથ નાખજે તો હાથની શું હાલત થાય છે મા પદ્માવતી માં સતી હતા એને તો સોળ હજાર સ્ત્રીઓ જોડે જોહર કર્યું હતું અને તું એમને અલાઉદ્દીન ખિલજીની પ્રેમિકા બતાવશ તને શરમ નથી આવતી અને આપણા સમાજમાં એવા ઘણા લોકો છે જે આ ઘુમર સોંગને લઈને ગુણગાન ગાય છે અમારું કલ્ચર અમારું કલ્ચર એ બધાને હું કહી દઉં કે આપણું કાંઈ કલ્ચર નહોતું જે મહારાણી મહા પદ્માવતી હતા મહાસતી એ ક્યારેય સભામાં ક્યારેય નાચ્યા ન હતા એમના એમના પોશાકમાં ક્યારેય એમનું શરીર દેખાતું ન હતું થોડા ટાઈમ પહેલાં જ મેં એક બ્રાહ્મણભાઈની વાત સાંભળેલી કે એ બ્રાહ્મણભાઈને કોઈ પૂછ્યું કે તમે રાજપૂત નથી તો બી તમે આ લડાઈ શું કામ લડી રહ્યા છો ત્યારે રાજપૂતભાઈ બોલ્યા કે સતી માં પદ્માવતી એ ગમે એક હિન્દુ રાણી હતા અને એમની એમની જોડે સોળ હજાર સ્ત્રીઓએ જોહર કર્યું હતું મા પદ્માવતી હિન્દુઓની માં છે પૂરા હિન્દુસ્તાનની માં છે ત્યારે મને લાગ્યું કે કે રાજપૂત સમાજ જ નહીં પણ વગેરે સમાજ આપણી સાથે જ છે જે પણ હિન્દુ રાણીઓએ સોળ હજાર સ્ત્રીઓ જોડે જોહર કર્યું હતું એમને મારા વારંવાર નમન છે ખિલજી કી હવસ ને કો પુકારા હે જાગો કેસરિયા હિન્દુ વીરો માં પદ્માવતી ને પુકારા હે જય માતાજી જય રાજપુતાના તમને કોઈને સારું લાગે તો આ ઓડિયો વધારે માં વધારે શેર કરજો જય માતાજી